આજે બોર્ડની પરીક્ષાનો પહેલો દિવસ છે. તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પ્રથમ પેપર આપવા માટે ઉત્સુકતા જોવા મળી, ત્યારે તેવામાં કહેવાય છે ને કે જે વિદ્યાર્થીઓ છે, તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવતા હોય છે, તેવામાં એક વિદ્યાર્થીનું સાહસ કહી બતાવે છે કે તેને પરીક્ષા માટે કેટલી મહેનત કરી છે, જેમાં તેનું એક્સિડન્ટ થયેલું છે, છતાં પણ તે વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. વડોદરા શહેરના જેમ્બે વિદ્યાલય ખાતે જે આ વિદ્યાર્થી છે જે પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે, ત્યારે અમારા સંવાદદાતા બિરેન સોલંકી દ્વારા ખાસ વાતચીત જે વિદ્યાર્થી સાથે કરવામાં આવી છે, આવો સાંભળીએ. આજે ધોરણ 10 અને 12 ના બોર્ડ ના વિદ્યાર્થીઓની એક્ઝામ. દર્શક મિત્રો, એવું સાંભળ્યું છે ને કે અડગ મનના માનવીને હિમાલય નથી નડતો, તેવા જ દ્રશ્યો આજે અંબે વિદ્યાલય ખાતે જોવા મળ્યા છે. એક વિદ્યાર્થીનું એક્સિડન્ટ થયું છે અને તે એક્ઝામ આપવા આવ્યો છે, તેની સાથે જ વાતચીત કરીશું. બેટા, આજે એક્ઝામ છે, પહેલાં તો કયા ધોરણમાં છે? 10th માં. ઓકે, પગમાં શું વાગેલું છે? એક્સિડન્ટ થયું હતું. ક્યારે થયું હતું? 19 જુલાઈ. ઓકે, એટલે ફ્રેક્ચર છે. હા. કે આવું થયા પછી પણ તમે બોર્ડની એક્ઝામ આપવા આવ્યા છો, શું કહેવા માંગો છો? કશું નહીં, જેટલું વાંચીશ એટલું કરીશું. ઓકે, તૈયારી કેવી છે? સારી છે. કોન્ફિડન્સ? હા. બીજા બધા લોકોને શું કહેવા માંગો છો કે ક્યાંક કોઈક પડી જાય તો અમુક એવું કહેતા હોય છે કે એક્ઝામ આપવા હવે ન જવાય, હવે આ થઈ ગયું આ થઈ ગયું, તેવા ઘરે બેસીને વધારે ટાઈમ હોય તો વાંચવાનું બી વધારે મળે એવું, એટલે અપાય એક્ઝામ. થેન્ક યુ સર.